भाग्यलक्ष्मी चेरिटेबल ट्रस्ट द्वारा आयोजित रक्तदान कैंपमां आयोजन रक्तदाताओने प्रोत्साहित करवा सीआर પાટીલ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 150 જેટલા નાગરિકોએ રક્તદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું। જામનગરમાં કોરોના મહામારીમાં રક્તની માંગને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસદ શ્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પાટીલે આ તકે રક્તદાતાઓનું મનોબળ વધાર્યું હતું અને આવા કપરા સમયમાં સમાજને નિસ્વાર્થ ભાવે મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબહેન માડવ, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર શ્રીમતી બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, અગ્રણી ભીખુભાઈ દલસાણિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, મંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મંત્રી મેરામણભાઈ ભાટુ, મહામંત્રી વીબી જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, રાજપૂત સમાજના પ્રમુખ પીએ જાડેજા વગેરે જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે જનકલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહારક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું, જેને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો। બપોર સુધીમાં જ 150 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાની સામાજિક ફરજો અદા કરી હતી। હર્ષલ કંદડિયા, ZS TV, જામનગર।